ताकि पूर्ण कमाई जिसने है साधु की संगत पाई। नमस्कार, हूँ भरत साधु, आप निहाळी रह्या छो रामदळ। રામદળ એક ચળવળ બની ચૂક્યું છે, જન જનને, ઘર ઘરને મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મની સાથે જોડી રહ્યું છે। અરે રઘુપતિ રાઘવ રાજા રામ, હે પતિત પાવન સીતારામ, અરે રામ ઘન શ્યામ બે તારું જ નામ રામ, એ સબ કો સંમતિ દે ભગવાન, શ્રી રામ જય, રામ જય હનુમાન, હે જય ગુરુ રામાનંદ ભગવાન, શ્રી રામ જય, રામ જય જય રામ। સત્ય સનાતન ધર્મ, શાશ્વત વૈદિક ધર્મ અને એ સનાતની પરંપરાના મૂળમાં પડેલી પરંપરા એટલે રામાનંદીય પરંપરા। આ રામાનંદીય પરંપરાએ જગતનું કલ્યાણ કર્યું છે। ભારતવર્ષના ગામડે ગામડે રામજી મંદિરો, મઠ પીઠ અને મંદિરોના માધ્યમથી જગતને સત્ય રાહ બતાવી છે। સાધુનું સાકેત ગમન થતું હોય ત્યારે રામાનંદીય પરંપરામાં ભદ્ર ઉત્સવ થતા હોય છે અને એવા ભવ્ય ભદ્રોત્સવ એ પણ જગતનું કલ્યાણ કરતા હોય છે। શ્રી રામાનંદીય પરંપરા, આ પરંપરાએ જગતને સત્ય રાહ બતાવી છે, સમાજના આધ્યાત્મિક ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, ઈશ્વરની ભક્તિને જનજનમાં ઘટઘટમાં સ્થાપિત કરી છે, ભયંકર પરિસ્થિતિઓમાં પણ ધર્મને બચાવીને સનાતન વૈદિક સંસ્કૃતિનું જતન કર્યું છે। ભારતવર્ષમાં મઠ પીઠ અને મંદિરોના માધ્યમથી જીવ માત્રનું કલ્યાણ કર્યું છે। ગામડે ગામડે શ્રી રામજી મંદિરો તેમની સાક્ષી પૂરે છે। સાધુનો જન્મ જગતના કલ્યાણ માટે થતો હોય છે। રામાનંદીય ગ્રસ્ત પરંપરાના સાધુઓનું જીવન ધર્મને સમર્પિત હોય છે, જન્મથી લઈને મરણ સુધી સનાતન ધર્મના પ્રચારક બને છે અને મરણને પણ ઉત્સવમાં પરિવર્તિત કરી જગતને સંદેશ આપતા હોય છે અને મરણમાં પણ ભદ્ર એટલે કે કલ્યાણકારી ઉત્સવ જ્યારે થતા હોય છે ત્યારે એ ગામનું, એ ધરતીનું કલ્યાણ થતું હોય છે, જગતનું કલ્યાણ થતું હોય છે। રામાનંદી ગ્રહસ્થ પરંપરાના સાધુઓ સાકેત ગમન થાય ત્યારે તેમની પાછળ આવા ભવ્ય ભદ્રોત્સવ થતા હોય છે અને ભંડારાઓના આયોજન થતા હોય છે, સંતોના સામૈયાથી એ ભૂમિ પાવન થતી હોય છે, મહાપુરુષોના આગમનથી એ ધરા પાવન થતી હોય છે અને ધર્મસભાના માધ્યમથી સનાતન શાશ્વત વૈદિક પરંપરાઓ, સાધુ સંતો જગતને સત્ય રાહ તરીકે દોડી જવાનો પ્રયાસ કરતા હોય છે। રામાનંદીય પરંપરા અને રામાનંદીય ગ્રસ્ત પરંપરાના સાધુઓ જ્યારે સાકેત ગમન કરે છે ત્યારે એમની પાછળ ભવ્ય ભદ્રોત્સવ થતા હોય છે અને આવો જ ભવ્ય ભદ્રોત્સવ ચલાલા નજીક ઇંગોરાળા ડુંગરી ગામમાં એવા સાધુ મહાપુરુષ રામાયણી શ્રી તુલસીદાસ બાપુનો ભવ્ય ભદ્રોત્સવ યોજાયો। સાધુ સંતો મહંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, સંતોના સામૈયા બાદ ભવ્ય ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું। સાધુની સંગત પૂર્ણ કમાઈ, પૂર્વની કમાઈ હોય ત્યારે સાચા સાધુઓની સંગત થાય છે અને આવો જ એક સાસો સંત મહાપુરુષ સાધુ પુરુષ એવા સાકેતવાસી ઇંગોરાળા ડુંગરી નિવાસી રામાયણી
તુલસીદાસ બાપુનું સાકેત ગમન થયું હોય ત્યારે ભવ્ય ભદ્રોત્સવ સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનોની હાજરીમાં ઉજવાયો હતો. ભવ્ય ભદ્રોત્સવ સંતોના સામૈયા બાદ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રંબકપુર પૂજ્ય વિઠ્ઠલદાસ બાપુની ગુરુગાદીના મહંત શ્રી કિરીટ બાપુએ ધર્મસભામાં મૂળ પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો હતો, સાધુઓની પરંપરા અને ધર્મને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. કે મરવાનું બધા મનથી વિસર્યા, મૃત્યુ તો નંગી છે પણ સંતનું મૃત્યુ દિવ્ય હોય. મારા કાકાએ સાકેત ગમન કર્યું છે પણ મરને છે સબ જગ ડરાન મોરે મન આનંદ કબ મરહ્યો કબ પાયો પૂરણ પરમ. આખી જગત ઉત્સવ ન મનાવી શકે મૃત્યુ. મૃત્યુ જેને અમૃત નું ફળ હોય અને સાધુ તો એમ માગે. અમારો પ્રીતમ દાદી કે છે, ન માગુ અજપત નહીં કૈલાસ, મારે ગૌલોક નું હું કામ. જો કોઈ સાધુ કદાચ માંગણી કરે તેની માંગણી શું હોય? મારો પ્રીતમ દાસ બોલે છે, ન માગુ અજપદ ને કૈલાસ, મારે વૈકુંઠ નું હું કામ. ચાહું એક ચરણ રજ તમારી, શિયા રામ ચરણ પદ પ્યારે સાધુ શ્રી વૈષ્ણવ વૈષ્ણવ. અમારી પરમ વૈષ્ણવી પરંપરામાં પુષ્ટિ નહીં, શ્રી વૈષ્ણવ પરંપરાનો પુષ્ટિ તો બહુ મોડી આવી દાદા, બહુ મોડી આવી. વલ્ભાચાર્ય બહુ મોટા આવ્યા શાસ્ત્રાર્થ કરવા માટે, પણ એ પેલા અધિક વિજય કરીને રામાનુજ અને રામાનંદની પરંપરા અમે ધારણ કરીને ત્યારે અમારી ગુરુ પરંપરા વિઠ્ઠલદાસ બાપુની વાણીથી શરૂઆત કરું. બાપુ એમ કહે છે કે જીવન સુધરે જે થકી વેદ વચન નિર્ધાર, પણ પાળો પોતાના ધર્મને વર્ણા સમુસાર. તમને જો તમારો ધર્મ નો સમજાવો તમે બીજા નું સમજાવવાના. ધર્મની સાર્થકતા હોય છે. ધર્મ ક્યારેય નાશ નથી થતો. આપણે એક વાત ધર્મસભામાં થઈ, ધર્મ નાશ નો થાય. ગોસ્વામી મહારાજે લખ્યું છે, જબ જબ હોઈ ધર્મ કી હાનિ. હાનિ થાય, નાશ ન થાય. પરિત્રાણાય સાધુનામ જ્ઞાનિર્ભવતિ ભારત. અભિષ્ઠાનમાં ધર્મસ્ય સ્થાપન કરી સ્થાપન કરવા માટે આવે, પણ આવે ને લાવે કોણ? ઈચ્છેતના ઉતારે કોણ? આપણને ખાલી સાધુતાનો જ ભાગો હોય તો ઈચ્છેતના ઉતારશે કોણ? સાધુતા આપણને મળી છે ગુરુ દ્વારા મળી છો, બાકી તો વર્તન લિખાઈ ગયું, આચરણ ચુકાઈ ગયું. આચરણ આચાર્યનું સંતાન થઈ સાધુતાનું પૂર્ણ સાપ તિલક તુલસીની માળા અને રૂપ હૃદયમાં ધારે સાધુ શ્રી વૈષ્ણવ વૈષ્ણવ. રામચરિત માણસને જેને કથાને ગાય છે, રામચરિત માણસને જેને પચાવ્યું છે, તુલસી તો એમ કહે છે, તુલસી અસમય કે સકા તીરજ ધર્મ વિવેક. Thank you.